तो चलो विद्यार्थी मित्रों, हवे आपणे लीथामां पेज नंबर 9 ऊपर आपणे ही सूचना आपेल छे। प्रश्न नंबर 4, કૌંસમાં અ સરવાળા કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં સરવાળાના દાખલા આપેલ છે। સરવાળા કરતી વખતે હંમેશા આપણે શું કરવાનું થશે, તો કે આપણે ઉમેરતા જશું। તો ચાલો સૌથી પહેલા આપણને દાખલો આપેલ છે તે વાંચીએ। 6 + 2 બરાબર કેટલા? તો ચાલો સૌથી પહેલા આપણે એમાં ઉમેરીશું। તો 6માં કેટલા ઉમેરીશું, તો કે 2। તો ચાલો લીટી કરીએ। 1, 2, 3, 4, 5, 6 કેટલી લીટી કરેલ, તો કે 6। ત્યારબાદ હવે કેટલી કરીશું, તો કે 2। 1, 2 હવે આપણે 6માં 2 ઉમેરીએ તો કેટલા થાય, તો તે ગણીએ। 1, 2, 3, 4, 5, 6, 7, 8 કેટલા થાય, તો કે 8। 6 + 2 = 8 ત્યારબાદ 4 + 2 = કેટલા, તો ચાલો લીટી દ્વારા સમજીએ। 1, 2, 3, 4 પછી આપણને અહીં 2 આપેલ છે, તો હવે 2 લીટી કરીશું। 1, 2 હવે 4માં 2 નો ઉમેરો કરીએ। 1, 2, 3, 4, 5, 6 કેટલા થાય, તો કે 6। 4માં 2 નો ઉમેરો કરીએ તો આપણી પાસે 6 ની સંખ્યા આવે। ત્યારબાદ 1 + 7 = કેટલા, તો ચાલો હવે આપણે અહીં કેટલી લીટી કરીશું, તો કે 1। હવે કેટલી કરીશું, તો કે 7। 1, 2, 3, 4, 5, 6, 7 તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉમેરીએ 1માં 7 નો ઉમેરો કરીએ। 1, 2, 3, 4, 5, 6, 7, 8 કેટલા થાય, તો કે 8। 1માં 7 નો ઉમેરો કરીએ તો આપણી પાસે સંખ્યા આવે 8। ત્યારબાદ 12 + 5 = કેટલા, તો ચાલો હવે આપણે લીટી કરીએ। કેટલી લીટી કરીશું, તો કે 12। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 હવે એમાં 5નો ઉમેરો કરીશું, તો ચાલો 5 લીટી કરીએ। 1, 2, 3, 4, 5 તો ચાલો હવે આપણે 12માં 5નો ઉમેરો કરીએ। તો લીટીઓ બધી ગણીએ। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 કેટલા થાય 12માં 5નો ઉમેરો કરીએ, તો કે 17। 1 + 7 = 17 ત્યારબાદ 17 + 2 = કેટલા, તો વિદ્યાર્થી મિત્ર આપણે અહીં એક જૂથ કરીએ। એક જૂથે કેટલાનું હોય, તો કે 10નું। તો હવે આપણે કેટલા ઉમેરીશું તો 17 થાય, તો ચાલો હવે આપણે ગણતા જઈએ અને લીટી પણ કરીએ। 10 + 11 = 12 13 14 15 16 17 હવે કેટલા ઉમેરીશું, તો કે 2। તો અહીં 2 લીટી કરીએ। 1, 2 તો ચાલો હવે આપણે ગણીએ। 10 + 11 = 12 13 14 15 16 17 18 19 17માં 2નો ઉમેરો કરીએ તો કેટલા થાય, તો કે 19। ત્યારબાદ 12 + 6 = કેટલા, તો ચાલો 12 લીટી કરીએ। તો સૌથી પહેલાં એક જૂથ કરીશું, એક જૂથે 10નું। તો હવે આપણે 12 કરવા માટે કેટલી લીટી કરીએ, તો ચાલો ગણતા જઈએ। 10 + 11 = 12 હવે 12માં આપણે કેટલી લીટી કેટલી સંખ્યા ઉમેરીશું, તો કે 6। હવે આપણે અહીં 6 લીટી કરીએ। 1, 2, 3, 4, 5, 6 તો ચાલો હવે આપણે 12માં 6નો ઉમેરો કરીએ। 10 + 11 = 12 13 14 15 16 17 18 કેટલા થાય 12માં 6નો ઉમેરો કરીએ, તો કે 18। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં સરવાળા કરી લીધા, તો હવે આપણે નીચેની સૂચના વાંચીએ। પ્રશ્ન નંબર 4, કૌંસમાં અ બાદબાકી કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાદબાકી કરીએ। બાદબાકી કરીએ તેમાં આપણે હું શું કરીશું, તો કે બાદબાકીમાં આપણે ઘટાડીશું રકમ। અહીં આપણને દાખલો આપેલ છે 8 - 2 = કેટલા, તો આપણે કેટલી લીટી કરીશું, તો કે 8।
एक बे त्रण चार पांच छ सात आठ। तो हवे केटली लीटी ओछी करीशुं? तो के बे, एक बे। तो चालो विद्यार्थी मित्रों, हवे आपणे बे लीटी ओछी करी दीधो, तो केटली लीटी वधे ते गणीए। आठ माथी बे ओछा करे तो केटली संख्या मळे? तो चालो, एक बे त्रण चार पांच छ, आपणे छ लखीशुं। आठ माथी बे ओछा करे तो छ संख्या मळे। छ ओछा पांच बराबर केटला? तो चलो केटली लीटी करीशुं? तो के छ, एक बे त्रण चार पांच छ। हवे आपणे केटली लीटी ओछे करीशुं? तो के पांच। एक बे त्रण चार पांच। तो हवे केटली लीटी वधे? तो के एक। केटली वधे? तो के एक। तो आपणे अहीं एक लखीए। छ माथी पांच ओछा करे तो केटली लीटी, कई संख्या मळे? तो के एक। हवे चार ओछा जीरो बराबर केटला? तो आपणे केटली लीटी बाद करीशुं चार माथी? तो के एक पण नहीं। तो आपणे अहीं जवाबमां चारना चार ज लखीशुं। त्यारबाद चौद ओछा चार बराबर केटला? तो आपणे अहीं सौथी पहेला चौद लीटी करीशुं। तो आपणे एक जूथ बनावे, एक जूथे केटलानो होय? तो के दसनो। હવે કેટલી લીટી કરીશું? તો કે ચૌદ કરવા માટે આપણે તેમાં લીટીનો ઉમેરો કરીશું। કેટલા ઉમેરીશું? તો કે ચાલો ગણતા જઈએ, દસ પછી અગિયાર બાર તેર ચૌદ। હવે આપણે અહીં ચૌદ લીટી કરી દીધી, તો હવે કેટલી લીટી ઓછી કરીશું? તો કે ચાર। એક બે ત્રણ ચાર, કેટલી લીટી વધે? ચૌદમાંથી ચાર ઓછા કરીએ તો કે દસ, એકડે મીંડે દસ। ત્યારબાદ અઢાર ઓછા ત્રણ બરાબર કેટલા? તો ચાલો લીટીઓ કરીએ, એક જૂથ કરીએ, એક જૂથે દસનું। દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર। હવે આપણે અહીં અઢાર લીટી કરી દીધી, તો કેટલી લીટી ઓછી કરીશું? તો કે ત્રણ, એક બે ત્રણ। હવે આપણી પાસે કેટલી લીટી વધે? તો ચાલો ગણીએ, દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, કેટલી લીટી વધે? તો કે પંદર। અઢારમાંથી ત્રણ ઓછા થાય તો આપણી પાસે પંદરની પંદર જવાબ મળે। ત્યારબાદ પંદર ઓછા પાંચ બરાબર કેટલા? તો આપણે અહીં સૌથી પહેલાં એક જૂથ કરીએ, એક જૂથે દસનું। દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર, હવે કેટલી લીટી ઓછી કરીશું? તો કે પાંચ। તો ચાલો પાંચ લીટી ઓછી કરીએ, એક બે ત્રણ ચાર પાંચ। તો હવે પંદરમાંથી પાંચ લીટી ઓછી કરી તો કેટલી લીટી વધે? તો કે દસ, એકડે મીંડે દસ। તો પંદરમાંથી પાંચ ઓછા કરીએ તો કેટલી વધે? તો કે દસ। તો ચાલો વિદ્યાર્થી મિત્ર, હવે આપણે અહીં બાદબાકી પણ કરી લીધું, તો હવે આપણે નીચેની સૂચના વાંચીએ। પ્રશ્ન નંબર પાંચ, કૌંસમાં અ, નીચેના દાખલા ગણો। તો હવે આપણે અહીં વાંચીએ, અશોક પાસે પાંચ પેપરમિન્ટ છે, તેની બહેન પાસે બે પેપરમિન્ટ છે, તે બંનેની બંને મળીને કુલ કેટલી પેપરમિન્ટ થઈ? તો વિદ્યાર્થી મિત્ર, અહીં આપણે શું કરીશું? તો કે સરવાળો, અશોક પાસે કેટલા પેપરમિન્ટ છે? તો કે પાંચ, તો આપણે અહીં પાંચ લખીશું। ત્યારબાદ હવે આપણને અહીં કોની પાસે બે પેપરમિન્ટ છે? તો કે તેની બહેન પાસે, એટલે કે અશોકની બહેનની બહેન પાસે કેટલી પેપરમિન્ટ છે? તો કે બે। હવે તે બંનેની મળીને કુલ કેટલી પેપરમિન્ટ થશે? તો આપણે અહીં કુલ એટલે કે તેમાં ઉમેરો કરીશું, સરવાળો, પાંચમાં બે ઉમેરીશું તો કેટલી સંખ્યા મળશે? તો ચાલો હવે આપણે અહીં પાંચ લીટીઓ કરીશું, એક બે ત્રણ ચાર પાંચ, ત્યારબાદ બે, એક બે। હવે પાંચમાં બેનો ઉમેરો કરે તો કેટલા થાય? તો કે પાંચ છ સાત, કેટલા થાય? તો કે સાત। હવે આપણે અહીં લખીએ, તે બંને મળીને કુલ સાત પેપરમિન્ટ થઈ। હવે અશોક અને તેની બહેનની બહેનની કુલ પેપરમિન્ટ મળીને કેટલી થઈ? તો કે સાત। ત્યારબાદ હવે આપણે નીચેની સૂચના વાંચીએ, પ્રશ્ન પાંચ બ,
पायल पासे 6 રમકડા છે. રોહને તેને બીજા 3 રમકડા આપ્યા. હવે તેની પાસે કેટલા રમકડા છે? તો આપણે સૌથી પહેલા કઈ સંખ્યા લખીશું? તો કે 6. પાયલ પાસે કેટલા રમકડા છે? તો કે 6. હવે રોહને તેને બીજા 3 રમકડા આપેલ છે. તો કે 3. તો આપણે અહીં સરવાળો કરીશું. 6 અને 3. હવે 6 માં 3 નો ઉમેરો કરીશું તો કેટલા થશે? તો કે 9. એ કેવી રીતના? તો ચાલો લીટી દ્વારા સમજીએ. 1 2 3 4 5 6. પછી 1 2 3. હવે આપણે સરવાળો કરીએ. 1 2 3 4 5 6 7 8 9. કેટલા થાય? પાયલ પાસે 6 રમકડા હતા અને રોહને તેને 3 બીજા રમકડા આપે તો તેની પાસે કુલ 9 રમકડા થાય. તો ચાલો હવે આપણે અહીં લખીએ. હવે પાયલ એટલે કે તેની પાસે 9 રમકડા છે. કોની પાસે 9 રમકડા છે? તો કે પાયલ પાસે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 5 ગણિતનો લીધો એ પૂરું કરી લીધું. હવે વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું.